નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગણિત પ્રકરણ એક સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન પંદર થી એકવીસનો અભ્યાસ કરીશું નીચેની સંખ્યાઓને રોમન પદ્ધતિમાં દર્શાવો અહીંયા આપણને સંખ્યા આપેલી છે તેને રોમન પદ્ધતિમાં સમજાવવાનું છે રોમન અંક કઈ રીતે લખી શકાય છે મેં આગળના વિડીયોમાં તમને સમજાવી છે રોમન અંક કરીને વિડીયો બનાવેલો છે ના જોયો હોય જે વિદ્યાર્થી તે ખાસ જોઈ લેવો ત્યાર પછી અહીંયા જોઈએ રોમન અંકમાં કઈ રીતે લખાશે તો સિત્તેર ચાર ચુમ્મો આપણને લખેલા છે અહીંયા તો સિત્તેર કઈ રીતે લખીશું તો પચાસ એલ એટલે પચાસ એક્સ એટલે દસ પચાસ ને દસ સાહિઠ દસ સિત્તેર બરાબર સિત્તેર થઈ ગયા એલ ડબલ એક્સ સિત્તેર અને ચાર હવે ચાર કઈ રીતે લખીશું તો પાંચ માંથી એક બાદ કરો એટલે આગળ લખી દેવાના આઈ તો પાંચ માંથી એક બાદ કરે અને ચાર ચુમ્મોતેર આ રીતે લખાશે ત્યાર પછી ત્યાંસી જોઈએ એસી ત્રણ ત્યાસી હવે એસી કેવી રીતે લખીશું તો એસી પચાસ સાહિ સિત્તેર એસી ત્રણ જ વાર એક્સ રિપીટ થાય પછી ચોથી વાર નહીં થાય બરાબર નેવું લખવા હોય તો પછી સી માંથી એક્સ બાદ દસ બાદ કરવાના સો માંથી દસ બાદ કરવાના અહીંયા એસી માટે પચાસ સાહીઠ સિત્તેર એસી અને ત્રણ એટલે આય ત્રણ વાર બરાબર અલગ અલગ લખશો તો પણ તો એલ ત્રિપલ એક્સ અને ત્રણ ત્યાર પછી ઓગણત્રીસ ઓગણત્રીસ કઈ રીતે લખશો તો એક્સ એટલે દસ દસ વીસ દસ ને દસ વીસ અને નવ તો દસ માંથી એક બાદ કરો એટલે આગળ આ એક લખવાના બરાબર તો દસ ને દસ વીસ અને નવ ઓગણત્રીસ ત્યાર પછી એકાણું તો એકાણું કઈ રીતે લખવાના તો સી એટલે સો બરાબર સી એટલે સો સો માંથી દસ બાદ કરો એટલે કેટલા થાય નેવું થાય તો નેવું એકાણું એટલે પાછળ પાછા આઈ લખી દેવાના એટલે નેવું એકાણું ચલો ત્યાર પછી સોલ નંબર નીચેની રોમન સંખ્યાઓને હિન્દુ અરેબિક પદ્ધતિમાં દર્શાવો હવે આપણને રોમન અંકમાં આપેલું છે તેને હિન્દુ અરેબિક પદ્ધતિમાં આપણે લખીશું અંક તો અહીંયા એક્સ વી આઈ એક્સ એટલે દસ થશે દસ એટલે એક લખીએ દસ નહીં લખી દેવાના બરાબર દસ એટલે એક લખીએ દશકના સ્થાનમાં અને વી વીઆઈ એટલે પાંચ ને એક છ તો દસ ને છ સોળ બરાબર ત્યાર પછી અહીંયા દસ અને આગળ એલ પાછળ એલ છે એટલે કે પચાસ માંથી દસ બાદ કર્યા એટલે કેટલા છે આ ત્યાર પછી અહિયાં સો માંથી દસ બાદ કર્યા એટલે છે આગળ લખ્યા હોય એટલે બાદ કર્યા ત્યાર પછી એલ એટલે પચાસ અને વી એટલે પાંચ તો પચાસ પાંચ પંચાવન તો આ રીતે આપણે હિન્દુ અરેકબી પદ્ધતિમાં લખ્યું ત્યાર પછી દસ ના આધારે આસન મૂલ્ય લખો હવે દસ ના આધારે એટલે એકમ ના સ્થાન ધ્યાનમાં લેવાનું અહિયાં છ છે પાંચ થી મોટા એટલે દસ આ છ છે એનું મૂલ્ય દસ ગણાય એટલે સ્થાન સ્થાનમાં એક વધી જશે એટલે આ કેવાશે ચાલીસ ત્યાર પછી અહીંયા પિસ્તાળીસ છે પિસ્તાળીસ પણ પાંચ દસ ની વધુ નજીક એટલે દસક ના સ્થાનમાં એક વધાર દો એટલે પચાસ આનું મૂલ્ય થશે પચાસ અહીંયા એકમના સ્થાનમાં ત્રણ છે એટલે શૂન્યની વધુ નજીક એટલે ત્રણ નું મૂલ્ય શૂન્ય કરી દઈએ એટલે સિત્તેર ત્યાર પછી અહીંયા ચોસઠ ચાર પણ શૂન્ય ની વધુ નજીક એટલે ચારનું મૂલ્ય શૂન્ય કરી દેવું એટલે સાહીઠ સોના આધારે આસન મૂલ્ય લખો એટલે કે અહીંયા આપણે એકમ અને દશક બંને સંખ્યા જોવાની બરાબર તો પચાસ થી વધુ હોય એટલે સો ની વધુ નજીક તો આ કેટલા છે છોતેર છે તો છોતેર સો ની વધુ નજીક કહેવાય એટલે સોના સ્થાનમાં એક ઉમેરો એટલે આનું મૂલ્ય થયું ત્રણસો છપ્પન છે એ પણ પચાસ થી વધુ મોટા વધારે આગળ છે તો આનું મૂલ્ય પણ સો પૂરું થશે એટલે અહીંયા સોના સ્થાનમાં ત્રણ છે ત્યાં ચાર કરી ચારસો થશે એનું મૂલ્ય અહીંયા બત્રીસ છે બત્રીસ પચાસ થી ઓછા છે બરાબર એટલે શૂન્ય ની વધુ નજીક કહેવાય તો આનું મૂલ્ય થશે ચારસો અહીંયા છોતેર છે છોતેર સો ની વધુ નજીક કહેવાય એટલે એકમ સોના સ્થાનમાં એક વધારો તો આ કહેવાશે બસો ત્યાર પછી હજારના આધારે આસન મૂલ્ય લખો તો બે હજાર ચારસો છન્નું હવે હજારના આધારેમાં ત્રણ સંખ્યાઓ જોઈશું એટલે કે પાંચસોથી વધુ હોય તો હજારની વધુ નજીક પાંચસો થી નીચે હોય તો શૂન્યની નજીક તો ચારસો છન્નું એટલે પાંચસોથી ના નાના છે બરાબર પાંચસો થી નીચેની રકમ છે તો આનું મૂલ્ય થઈ જશે શૂન્ય એટલે આ લખાશે બે હજાર અહીંયા પાછળના અંક છસો તેર છે એટલે કે પાંચસો થી વધુ છે તો આનું મૂલ્ય હજાર પૂર્ણ થશે એટલે હજારના સ્થાનમાં એક વધારો એટલે ચાર હજાર અહીંયા ચારસો નેવ્યાસી પાંચસો થી નીચે છે એટલે આનું મૂલ્ય શૂન્ય થયું તો આ જવાબ આ થશે પાંચ હજાર અહીંયા અહિયાં પણ પાંચ પાંચસો થી વધુ છે તો આ સો પૂરા હજાર પૂરા કરીશું એટલે ચાર ના જગ્યાએ પાંચ તો આ અહીંયા પાંચ હજાર વીસ નંબરનો પ્રશ્ન સોના સ્થાનનો અંદાજ ઘણી આશરે સાદુ રૂપ આપો અહીંયા સોના સ્થાનનો અંદાજ મેળવવાનો છે એટલે કે છેલ્લી બે સંખ્યાઓ જોવાની છે બરાબર તો અહીંયા ત્રણસો અઢારનું મૂલ્ય શું થઈ જશે ત્રણસો થશે બસો સિત્યાસીનું મૂલ્ય શું થશે તો ત્રણસો થશે સિત્યાસી સોની વધુ નજીક એટલે સોના સ્થાનમાં એક વધે અને અહીંયા એકસો ત્રણનું મૂલ્ય થશે સો તો ત્રણેયનો સરવાળો કરીએ તો ત્રણસો વધતા ત્રણસો છસો અને સાતસો જવાબ થશે સાતસો ત્યાર પછી બસો ચોરાણું તો એનું મૂલ્ય થશે ત્રણસો ચોરાણું છે એટલે અહીંયા પાંચ છે તો આનું મૂલ્ય થઈ જશે ચારસો બંનેનો ગુણાકાર કરીએ તો ચાર ત્રણ બાર અને આ બે શૂન્ય અને બે શૂન્ય ચાર શૂન્ય પાછળ લગાવી દેવાના તો એક લાખ વીસ હજાર જવાબ આવશે ત્યાર પછી અહીંયા મૂલ્ય નવસો બાર નું મૂલ્ય થશે નવસો અને માઇનસ ચારસો નેવ્યાસી એટલે પાંચસો તો નવસોમાંથી પાંચસો બાદ જશે તો ચારસો જવાબ તો આ રીતે સોના સ્થાનના આધારે આશરે મૂલ્ય ગણ્યું ત્યાર પછી એકવીસ નંબરનો પ્રશ્ન જોઈએ હજારના સ્થાનનો અંદાજ ગણી આશરે સાદુ આપો તો હજારના ના નો અંદાજ મેળવી આપણે જોઈએ ત્રણે ત્રણ સંખ્યાઓ આ ત્રણ સંખ્યા જોવી પડે પાંચસો થી નાની છે તો આનું મૂલ્ય થઈ જશે ત્રણ હજાર વધતા આનું થશે બે હજાર તો ત્રણ હજાર વધતા બે હજાર પાંચ હજાર અહીંયા ત્રણસો બે શૂન્યની વધુ નજીક એટલે આ સંખ્યા આઠ હજાર ઓછા હજાર પૂરા થશે એટલે આ સંખ્યા થઈ જશે છ હજાર તો આઠમાંથી છ જશે તો બે હજાર જવાબ ત્યાર પછી અહીંયા આઠસો છન્નું એટલે સંખ્યા થી જશે બે હજાર ગુણ્યા છત્રીસ છે એટલે સંખ્યા થશે ચાર હજાર ચાર દુ આઠ અને ત્રણ અને ત્રણ છ શૂન્ય લગાવવાના એક બે ત્રણ ચાર પાંચ છ શૂન્ય લગાવ્યા તો જવાબ આવ્યો એસી લાખ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પંદર થી એકવીસનો અભ્યાસ કર્યો આગળના વિડીયોમાં બાવીસ નંબરનો પ્રશ્નનો વીડિયો મોકલીશ વિડીયો તમને ગમ્યા હોય તો જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો લાઈક કરજો વિડીયોને શેર કરજો અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આભાર